ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ અને કરનળી આવેલા ત્રિવેણી સંગમના નવા નીર આવતા ચાણોદ લોકોએ વધાવી લીધા હતા. ઉપરવાસમાં સારો વરસાદ હોય જેને લઈને નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી. હાલ સમગ્ર ગુજરાતમાં 3 દિવસની વરસાદની આગાહી છે, જેને લઈ સમગ્ર ગુજરાત અને ઉપરવાસમાં વરસાદને લઈ નદી નાળાઓ ફૂલ થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા અનાધાર વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીનું અલગદા દ્રવ્ય જોવા મળ્યું છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી છોટાઉદેપુર જિલ્લામાં વહેતી ઓરસંગ અને હેરણ નદીમાં પાણી નર્મદા નદીમાં ઠલવાયા. સિઝનમાં પ્રથમવાર નર્મદા નદીમાં નવા નીર આવતા પંથકવાસીઓ સહિત યાત્રાળુમાં છવાયો આનંદ. નર્મદા નદીમાં પાણીની આવક વધતા યાત્રાધામ ચાંદોદના નદી કિનારે વિધિ વિધાન અર્થે બાંધેલા ધાર્મિક મંડપોમાં પાણી ફરી વળ્યા છે. પંથકવાસીઓની જીવાદોરી નર્મદા નદી ખળખળ વહેતી થતાં નર્મદા મૈયાનો કર્યું વધામણું. નમસ્કાર મિત્રો, આજ હમ નર્મદા કિનારે ચાણોદ મેં હૈ. યહાં પે કાફી દિનો સે ભરપૂર બારિશ હો રહી હૈ ઓર ઉસકે કારણ આજ નર્મદા જી મેં छोटा उदयपुर से आने वाली दो नदियां हैं मुख्य रूप से. एक सर्वप्रथम ओरसंग नदी है और दूसरी हेरण नदी है. उसका आज नर्मदा जी में काफ़ी समय बाद समावेश हुआ है और आप नज़ारा देख सकते हैं. ये जो अभी परिस्थिति है इसमें ओरसंग नदी और हेरण नदी का नर्मदा जी में समावेश हुआ है और आने वाले जो भक्तगण हैं जो नर्मदा जी में अधिकतर घूमने के हिसाब से, स्नान करने के हिसाब से, पूजा विधि करने के हिसाब से नर्मदा जी के किनारे पधारते हैं चाणो तीर्थ में, तो उनको देखने का नज़ारा ही अलग है. और नर्मदा जी बिल्कुल कलकल करती बह रही है और काफ़ी बढ़िया आनंद का मौसम है. आज थोड़ी बारिश कम हुई है, आज सुबह से हुई नहीं है, बाकी रात भर से नर्मदा जी में पानी का समावेश हो रहा था और रात भर से भयंकर बारिश थी. पर अभी जो आप नज़ारा देख रहे हैं बहुत आनंदित है और सबको इससे आनंद आएगा. और नर्मदा जी हितेश जोशी, रिपोर्ट SNI न्यूज़ डभोई.